છે. થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. તેમના કેટલાય શિષ્યો એકબીજાને કહેવા લાગ્યા, તે કહે છે થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો, અને કહે છે કારણ કે હું પિતા પાસે જાઉં છું. આ શબ્દોનો શું અર્થ? તેઓ સતત કહેતા રહ્યા થોડી વાર પછી, એટલે પ્રભુ શું કહેવા ચાહે છે? તે જે કહે છે તે અમે સમજતા નથી. ઈસુને ખબર પડી કે શિષ્યો તેમને કંઈ કહેવા માંગે છે, તેથી તેમણે કહ્યું, થોડી વાર પછી તમે મને જોશો નહીં, અને ફરી થોડી વાર પછી તમે મને જોશો. એ જે મેં કહ્યું તે વિશે તમે માહુમાહે પૂછો છો. હું તમને ખચિત ખચિત કહું છું કે તમે રડશો કે શોક કરશો, પણ જગત આનંદ પામશે. તમે દિલગીર થશો, પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે. જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે, કેમ કે તેનો વખત આવ્યો છે. પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે, તેના આનંદથી તે દુઃખ તેને ફરીથી યાદ આવતું નથી. તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો, અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. તે દહાડે તમે મને કંઈ પૂછશો નહીં. હું તમને ખચિત ખચિત કહું છું, પિતા પાસેથી જે કંઈ માગશો એ મારે નામે તમને આપશે. હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યો નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે. એ વચનો મેં તમને દ્રષ્ટાંતોમાં કહ્યા છે. એવો સમય આવે છે કે જ્યારે દ્રષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહીં, પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી દેખાડીશ. તે દહાડે મારી નામે તમે માંગશો. અને હું તમને એમ નથી કહેતો કે હું તમારી સારું પિતાને વિનંતી કરીશ, કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે, કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે, અને હું દેવ પાસેથી આવ્યો છું. એવો વિશ્વાસ પણ તમે કર્યો છે. હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું, વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું. શિષ્યોએ ઈસુને કહ્યું, ગુરુજી, હવે તમે અમારી સાથે દ્રષ્ટાંતોમાં નહીં પણ સ્પષ્ટ રીતે બોલી રહ્યા છો, તેથી અમે સમજીએ છીએ કે તમે સઘળું જાણો છો. હવે અમારે તમને કશું પૂછવાનું રહેતું નથી. અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે ઈશ્વર પાસેથી આવ્યા છો. શું હવે વિશ્વાસ કરો છો? એવી ઘડી આવે છે, હમણાં આવી છે, કે જ્યારે તમે દરેક માણસ પોતાનાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો. તો પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે છે માટે તમને મેં એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે.